समय समय जैन धर्म ऊपर एटलू बधुं आक्रमण आयु अने आक्रमण ना कारणे का तो तलवार ना जोरे धर्म परिवर्तन कराई देवामां आवे अने जेने धर्म परिवर्तन नथी करवुं जेने धर्म नो अंदर एटली बधी अडग श्रद्धा छे के कई पण थाय पण हुं मारो धर्म छोड़ीश नहीं एने पोताना प्राण त्याग कर्या। केटलाय बधा जीन मंदिरो ए वखतमां ध्वस्त करवामां आव्या तोड़ी पाड़वामां आव्या वच्चे 250-300 वर्षनो वस्तुपाल महामंत्री थई गया पछीनो 200 वर्षनो काळ शत्रुंजय ऊपरनो एवो हतो के ए प्रतिमा तोड्या पछी 200 वर्ष सुधी मात्र जैनोए मस्तकनी पूजा करी छे भगवानना मस्तकनी। आवो ए काळ अने ए वखतनी अंदर एवा एवा श्रेष्ठीओ हता के आखे आखा शत्रुंजयनो उद्धार करी शके। शत्रुंजयना उद्धारमां मात्र पैसानी जरूर हती एवुं नहोतुं पण ए समयनी अंदर एक प्रतिमा भी भरावी होय ने एक प्रतिमा बिराजमान करवी होय ने तो तमारे सामे प्राण एना दाव पर लगावा पड़े। कारण के पेलो अलाउद्दीन खिलजी नागी तलवार लईने फरतो हतो। ए अलाउद्दीन खिलजी ए एटलो बधो खतरनाक एटलो बधो क्रूर एक प्रतिमा जो तमे भराई ने तो तमारा परिवार ने समूळगो नाश करी नाखे। એટલે એ વખતે કોઈ હિંમત જ ના કરી શકે કે ભગવાનની પ્રતિમા ભરાવી ભરાવી તો દૂરની વાત જે છે એની રક્ષણ પણ નતા કરી શકતા આપણે। અને આજે આપણને આસાનીથી એ શત્રુંજય ગિરિરાજ ઉપર યાત્રા કરવા મળે છે। તમારું મન ભાવે ત્યારે તમે જઈ શકો, તમારું જ્યારે પણ ઈચ્છા થાય 99 કરવી છે મારે આજે યાત્રા કરવી છે, રાત્રે બસમાં બેઠા સવારે ઉતર્યા અને સીધા યાત્રા કરવા દાદાની ચડી ગયા, આટલી ઇઝીલી એ વખતમાં યાત્રા થતી નહોતી। અને જૈનોએ નહીં એ વખતના બારોટો જે બારોટ દાદુજી બારોટ એ શત્રુંજય ગિરિરાજ ઉપર દાદાના દરબારમાં ગાતા હતા વગાડતા હતા ભગવાનની ભક્તિ કરતા હતા। બારોટોને એક એવું વરદાન હતું, ચારણ શક્તિ હતી એમની પાસે, એ લોકો રાજાઓના દરબારની અંદર જઈને એમની ગુણગાથા ગાય યશોગાથા ગાય ચારણના ભાટ કાવ્યો આવે છે। અને એ લોકોની વાણીમાં એવો પાવર કે લોકો બોલે ને તો આપણને સુરા તન ચડી જાય, એ લોકો સાંસ્કૃતિક માટે બોલે ને તો આપણને એમ થાય કે હું મારી સંસ્કૃતિને બચાવવા આજે તલવાર લઈને નીકળી પડું, મારા પ્રાણ ત્યાગ કરી દઉં। એ દાદુજી બારોટ એ શત્રુંજય ગિરિરાજ ઉપર ભગવાનની ભક્તિ કરે છે, રોજ ગાય છે વગાડે છે સરસ મજાના સ્તવન। અને ધીમે રહીને થયું શું કે અલાઉદ્દીન ખિલજી આવ્યો, એને પોતાના સૈનિકોને કીધું કે બધે બધા મંદિરો બધી મૂર્તિઓ બધું નષ્ટ કરી નાખો, કે એટલું મોટું એની જોડે સૈન્ય મુગલ સામ્રાજ્ય છે। અને એ વખતના સમયમાં ભારતની અંદર અલાઉદ્દીન ખિલજીની જોડે એની સામે ઉભો રહે એવો એક પણ રાજા નહોતો। અને એ સમયમાં આ 150 જણા, કેટલા બારોટ ખબર છે? માત્ર 150। પેલાની એક એક ટુકડીની અંદર 15,000 સૈનિકો અને આ 150 બારોટો, હવે શું થાય? લો કરી લો વાત, કશું ચાલે? શું ચાલે? પેલા દાદુજી બારોટ છે ને એ શું કહે છે ખબર છે? એ કે ગમે તે થાય આપણે તીર્થની રક્ષા કરવાની છે, આપણા માથે જવાબદારી છે, આ ભગવાનની આપણે ભક્તિ કરી છે અને એ ભક્તિના પ્રભાવે આજે આપણે જે કંઈ છીએ ને એ આદા દાદા આદિનાથના પ્રભાવે છીએ। એટલે કંઈ પણ થાય આપણે આ શત્રુંજય ગિરિરાજની રક્ષા કરવાની છે। હવે પેલા અમર અને સુજાન, જે સુજાણ છે એ દાદુજી બારોટની પોત્રી, દાદુજી બારોટની પોત્રી છે પેલો અમર, અને સુજાણ હજી તો 7 જ દિવસ થયા છે લગ્નને, કેટલા? માત્ર 7 દિવસ। અને 7 દિવસ થયા ને આ ઘટના ઘટે છે, પેલો અલાઉદ્દીન ખિલજી આક્રમણ કરે છે અને દાદુજી બારોટ કહે છે કે આપણે એનો સામનો કરવાનો છે। હવે બધાને ખબર છે કે આનો સામનો થઈ ના શકે, એટલે પેલો અમર અને સુજાણ, પેલો અમર શું કહે છે કે આપણે ભાઈથી બિસ્તરા પોટલા બાંધીને રવાના થઈ જાઓ, બિસ્તરા પોટલા બાંધી નહીંથી રવાના થઈ જાઓ, આપણું અહીંયા કામ નથી, નથી આપણે તીર્થની રક્ષા કરી શકવાના કે નથી આપણે પ્રાણ પણ આપી શકવાના। અને પેલી સુજાણ શું કહે છે ખબર છે એની પત્ની, એ કે તમે આવા નમાલા વિચાર કરો છો કે હું બારોટની કન્યા છું, તમને પરણી છું, એક સ્ત્રી છું, તમે પુરુષ થઈને આવા નમાલા વિચાર કરી કેવી રીતે શકો? એક સ્ત્રી એના પતિને આવા વચનો કાઢીને ખખડાવે છે, એ કે તમને તીર્થની રક્ષા કરવાનો આવો ઉત્કૃષ્ટ મોકો મળ્યો છે અને તમે પલાયન ભાગી જવાની વાતો કરો છો, તો કે હજી આપણા લગ્ન જીવનને 7 દિવસ થયા છે, મારે તારી સાથે જીવવું છે કે મારે મરવું નથી?
એટલે પેલી સુજાન કહે છે કે તમને આદિનાથ ભગવાન કરતા વધારે મારા ઉપર પ્રેમ છે, ધિક્કાર છે તમને. આવા સંસારિક જીવન તો અનેક મળ્યા, પણ આવો તીર્થ રક્ષાનો મોકો ક્યારે મળશે? કે તો કે તારી બધી વાત સાચી, મને એક વાત સમજાય, આ અલ્લાઉદ્દીન ખિલજીથી તીર્થની રક્ષા કેવી રીતે કરશું? ચાલ હવે એ વાત કર. તો કે પ્રાણના ભોગે પેલા દાદુજી બારોટ આગલે દિવસે રાત્રે મીટિંગ બોલાવે છે કે કાલે પેલો અલ્લાઉદ્દીન ખિલજી એ આક્રમણ કરવાનો છે, આપણા બધા જ જીન મંદિરો તોડી પાડવાનો છે. તો કે એનો રસ્તો શું, હવે શું કરશું, આપણે તો 150 જણા જ છીએ. તો કે એક જ રસ્તો છે, બધાએ પ્રાણ ત્યાગ કરવો પડશે, પ્રાણના ભોગે આ તીર્થની રક્ષા કરવી પડશે. હવે આવું તમને કોઈ અહીંયા બેસાડીને કહે, કોઈ મારા સાહેબ કહે કે ભાઈ આવતીકાલે આપણે પ્રાણ ત્યાગ કરવાનો છે, તો શું કહો તમે? મારા સાહેબનું તીર્થની રક્ષા કરવાની, જૈન ધર્મની રક્ષા કરવાની તૈયાર તો હોઈએ છીએ, પણ ખરેખર જ્યારે આવી પળ આવીને ઉભી રહે ને, ત્યારે કલ્પના કરો કે આવી જો પળ આવીને ઉભી રહે કે પ્રાણના ભોગે કઈ રક્ષા કરવાની છે, તો આપણે શું કરીએ? આપણે જૈન છીએ, આપણે આપણા તીર્થની રક્ષા કરવાની હોય, પેલા બારોટ છે જે આપણા તીર્થની રક્ષા કરવા એ પેલા મુસલમાનોના આડે આવીને ઊભા છે, અને એ દાદુજી બારોટ જે ભક્તિ કરે છે, ગાય છે અને વગાડે છે, એનું એક કામ છે. એ રાત્રિના સમયે મીટિંગની અંદર એમના બારોટના પરિવારને એવું કે કાલે આપણે પ્રાણ ન્યોચ્છાવર કરવાના છે, જાતે ને જાતે પેલા અલ્લાઉદ્દીન ખિલજીની સામે આપણે આપણા ગળાની નસ કાપીને એના બતાવવાનું છે કે મારી અંદર પરમાત્મા ભક્તિનો રંગ કેટલો છે, શાસનની અને તીર્થની રક્ષા કરવાની અંદર જે ખુમારી છે એ ખુમારી કેટલી છે. આ 3.5 કરોડ રોમરાજીની અંદર એ બારોટોને રોમરાજીની અંદર આ તીર્થ એવી રીતના તો વણાઈ ગયું હતું કે 150માંથી બીજા દિવસે એક બાજુ પેલો અલ્લાઉદ્દીન ખિલજી ઉભો છે. અલ્લાઉદ્દીન ખિલજી કે તમારા લોકોની તાકાત શું 150 જણા, આમ ચૂરો કરી નાખીશ ચપટી વગાડતા. તો કે તમારે નહીં કરવો પડે, એ અમે જાતે કરીશું. એ અલ્લાઉદ્દીન ખિલજીને ક્રૂરતાની મજા ક્યારે આવતી હતી કે જ્યારે એ પોતે હિંસા કરે ને અને લોકોની અંદર આમ લોકો ત્રાહી માં પોકારી જાય, એનાથી પેલા અલ્લાઉદ્દીન ખિલજીને મજા આવતી હતી, આનંદ આવતો હતો શેતાની વૃત્તિ કરવામાં. પણ આ આખી જુદી જાત છે બારોટોની. એ પોતે કહે છે કે અમે ગળા કાપીને અમારા તીર્થની રક્ષા કરીશું, અને એ વખતનો જે લોહીનો રંગ હોય ને જુદો. હવે બીજા દિવસે ચાલુ થાય છે ઘમાસાણ. પેલા બારોટો એક પછી એક અલ્લાઉદ્દીન ખિલજીની સામે આવે છે અને વાત કરે છે, અલ્લાઉદ્દીન તું જતો રહે અહીંયાથી, આ અમારું તીર્થ છે, અમે એની સેવા પૂજા બધું જ કરીશું, તારું કંઈ ચાલશે નહીં, તારે આ એક જગ્યા તો છોડવી જ પડશે. પેલો અલ્લાઉદ્દીન ખિલજી કે તમારે આમ તાકાત હોય તો બચાવી લો, હું જોઉં છું રા. હવે પેલા સૌથી પહેલા કોણ આવ્યું ખબર છે? પેલી સુજાણ જે દાદુજી બારોટની પોતરી કમરમાંથી કટારી ખેંચીને ગળા ઉપર ફેરવી નાખી અને પેલા અલ્લાઉદ્દીન ખિલજીએ જોયું, પોતાનું લોહી રેડી દીધું. 1 by 1 એક પછી એક 51 બારોટોએ પોતાના પ્રાણની આહુતિ પેલા અલ્લાઉદ્દીન ખિલજીની સામે આપી, અને અલ્લાઉદ્દીન ખિલજી જે આટલો બધો ક્રૂર હિંસક અને હિન્દુ સંસ્કૃતિનો જૈન ધર્મનો આટલો બધો વિનાશ ફેરવા વાળો વ્યક્તિ, 51 આહુતિઓ, 51 બલિદાનો અને 51 લાશ જોઈને હચમચી કે ઓહો, કે આટલી બધી ખુમારી એક તીર્થની રક્ષા કરવા માટે. અને દાદુજી બારોટ એના પગમાં પેલો અલ્લાઉદ્દીન ખિલજી પડી જાય છે કે ભાઈ ધન્ય છે તારી તીર્થ ભક્તિને, ધન્ય છે તારી શાસન ભક્તિને. એ કે હું એક પહેલી આ ઇતિહાસમાં એક પહેલો કિસ્સો એવો બનશે કે અલ્લાઉદ્દીન ખિલજીએ ચઢાઈ કરી હોય અને જાતે ને જાતે પાછો પડ્યો હોય. શેના કારણે? શરીરની અંદર જે લોહી છે ને ભગવાન આદિનાથના નામનું ચાલે છે. દાદુજી બારોટ ક્યાંય વિજયનો અત્યારે શંખનાદ કરવા જેવો નથી, પોતાના 51 બારોટો છે ને એની આહુતિ અપાઈ ગઈ છે. આ કોઈ વિજય વાવટો ફરકાવવા જેવી વાત જ નથી આમાં. પણ તીર્થની રક્ષા થઈ એટલી કે ખુશી થઈ, એટલે દાદુજી બારોટ બાકીના જે બારોટ બચ્યા હતા ને એ લોકોને કહે કે ચલો એટલો એક વાતનો આનંદ છે કે આપણી આ પ્રાણ ત્યાગ થયા ને એ જોઈને પેલા અલ્લાઉદ્દીન ખિલજીને શું થયું? તો કે હૃદયની અંદર પરિવર્તન થયું. તો પેલા એક બારોટ દીકરાએ એવું કીધું
કે દાદુજી બારોટ એ કે કે પણ આટલા બધા આપણા બારોટો તો ગયા ને કે એ વાતનું દુઃખ નથી? તો કે એ દાદુજી બારોટના શબ્દો એ કે વાત તો મને આ એની ખુમારી જુઓ કે આ 51માં મારો નંબર કેમ ના લાગ્યો? પહેલા સુજાનને મોકલી, પછી વારા ફરતી બીજા બારોટોને મોકલ્યા. એકચ્યુઅલી એવું થવું જોઈતું હતું કે સૌથી પહેલા મારે જઈને આ ગળા ઉપર કટારી ફેરવી દેવી જોઈતી હતી, તો આ તીર્થ રક્ષાની અંદર મારા પ્રાણ કામ લાગ્યા હોત. દુઃખ તો એ વાતનું હોવું જોઈએ ભાગ્યશાળી. અને તું આ પ્રશ્ન કરે છે જ્યાં 51 લાશ પડી છે, કઈ આપણે શું વિચારી શકીએ કે આ તીર્થ આપણને કેવી રીતે મળ્યું, કોના પ્રતાપે મળ્યું? અને આજે પણ તમે જ્યારે શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવા જ્યારે જાઓ, તલેટીએ જાઓ, ત્યારે જે પણ મોટો ગેટ બનાવ્યો છે ને, એ ગેટમાં રાઈટ હેન્ડ સાઈડ દાદુજી બારોટની મૂર્તિ મૂકી છે. એ દાદુજી બારોટની મૂર્તિ કેમ મૂકી છે ને, હવે તમે જઈને જોજો, તમારી જોવાની આખી દ્રષ્ટિ બદલાઈ જશે. એટલે પરમાત્માના ગુણોના આવો અદ્ભુત વૈભવ સાંભળ્યા પછી, આટલા બધા ગુણ છે એમના એ આપણને ખબર પડ્યા પછી, આપણને એની મહત્તા સમજાય કે ભાઈ જ્યારે તીર્થની રક્ષા કરવાનું કર્તવ્ય આવે ત્યારે આપણે આપણા પરમાત્માની રક્ષા કરી શકીએ કે કેમ, આપણી અંદર એટલી તાકાત છે કે કેમ. શાસન દાજની અને શાસન રક્ષાની વાતો કરવી જુદી વસ્તુ છે, પણ જ્યારે પરિસ્થિતિ આવે ને અને ત્યારે જે બહાર નીકળીને ઉભો રહે ને, એ સાચો પ્રભુનો ભક્ત કહેવાય. બાકી તો ખાલી આપણે વાતો કરીને છૂટા પડી જઈએ.